લખી નામ થયું એટલે એને સહજ આનંદ પ્રાપ્ત થયો. સહજ એટલે પછી એનું નામ સહજાનંદ રાખી દીધું અને ધર્મનું નામ સ્વામિનારાયણ રાખી દીધું. મહાન પુરુષ બન્યા, વિદ્યાનંદના શિષ્ય બન્યા અને આ સ્વરૂપને એને જાણ્યું સ્વામિનારાયણ. સ્વામી કોણ? આ જગતનો સ્વામી કોણ છે? દેહનો સ્વામી કોણ છે? સ્વામી એટલે પતિ, ધણી. આ દેહ કેને લઈને ચાલે છે એનો સ્વામી કોણ છે? નારાયણ. નાર એટલે પુરુષ, અહીં એટલે ગતિ કરવી. જે આકારના સ્વામી રૂપે રહી અને આ પગના અંગૂઠાથી માંડી બ્રહ્માંડ સુધી ગતિ કરી રહ્યો છે એ કોણ છે? એ સ્વામિનારાયણ કહેવાય. એને સમજીને સહજાનંદ સ્વામીએ નામ કાઢ્યું કે આપણામાં રમી રહ્યો છે. રમ્ય તે ઇતિ રામ, જે રમી રહ્યો છે દરેકના ઘટમાં એ રામ જ છે. કોઈ કઈ એને પરિણામી હું એટલે એ પંથના સંસ્થાપક એને પ્રણામી ધર્મ પાડ્યો. કબીર સાહેબે કબીરપંથી એમાંથી નીકળતા નીકળતા કબીરપંથીઓ થયા. એમ આ દેહરૂપી જાડું, આ જગતરૂપી જાડું જ્યાં થડથી ઉપર આ ડારી આ ડારી આ ડારી છે તો જ સુધી જે ડારીઓ છે ને બધા પંથ પંથાદિકો જ છે અને એનાથી એ ડારીઓથી જાડવું વિસ્તાર જાડવું રૂપાળ જ લાગે એટલે આ જગતમાં પણ પંથોની જરૂર છે. ભલે સાકાર હું તો કહું છું જ્ઞાન આપે એ સાકાર સંપૂર્ણપણે જો જ્ઞાન સમજશે ને તો એ નિરાકારમાં આવશે. નિરાકાર સ્વરૂપ સમજવું ને સાકાર હોવું જરૂરી. એટલે કોઈ પણ પંથો પાળતા હોય એની સાથે વાદ વિવાદ આ ખોટું છે સાચું છે એવી માથાકૂટમાં નહીં ઉતરે. એ તમને સાકારમાં લઈ જાય અને એ જો તમે સમજાવશો ને તો નિરાકારમાં આવશે. આમાં ખેલે છે કોણ? દેખાતો નથી. નિરાકાર એ આઈટમાં નિરાકાર પણ સાકાર દેહને પહેલાં એના ગુણ તમારામાં ગુણનું પ્રાગટ્ય થવું જોઈએ, સમજણ જ્ઞાન આવવું જોઈએ, દયાધર્મ સમજાવવો જોઈએ. એ બધું સમજાઈ જાય અક્રોધી બની જાઓ, મોહ ત્યજી દો, એવા એવા ગુણો પ્રાગટ્ય થાય દેહના અને પછી નિરાકાર રૂપ સમજાય. એ પુરુષ કોઈથી ડગે નહીં અને આ ડગી જાય. એટલે એ બધાય પંથો જો પંથે પડે ને ચાલવા માંડે ને એના ગુણોને અનુસરે તો કંઈ ખોટું નથી, સરસ છે. કારણ કે જાળવાને દારી દારીખું જરૂર છે. હવે બધા કાપી નાખો દારી દારીખા પંથરૂપી તો એ આખું ઠૂઠું કહેવાય, એ કંઈ જાળ ન કહેવાય. જરૂર છે ભલે રહ્યા. અને હું તો એમ કહું છું તમે આ ધર્મને નામે કોઈ સગું કોઈ વાલું ઈષ્ટ મિત્ર ઘરનું માણા કે હું સનાતનમાં છું તું પુષ્ટિ માર્ગમાં આવેલીના ધર્મમાંથી એમ જાણી કજ્યો ન કરું તું મારા ધર્મમાં હાલ એમ ઘરની પ્રકૃતિ આપણે આ બેન દીકરીઓને ખેંચવા નહીં ભલે નહીં પાડે. એ હવેલીનો ધર્મ એના મા બાપો કદાચ પાડતા હોય તો અહીંયાના સંસ્કારમાં થોડાક એ ધર્મ છે. તમે તમારા માત પિતા આ સનાતન ધર્મમાં સ્વરૂપ ધર્મમાં હોય હવે આ બે વચ્ચે કોઈ દિવસ ખેંચતાણ ન કરવી. એને આપણા ધર્મની વાત ઘરમાં જ છે ને, કોઈ આપણા ગુરુદેવ આવે મહાપુરુષ બિરાજે કોઈ સંત આવે આ વાતો કરે એને રૂચે ભાવે એમ થાય મારું ને આપણે અમે જે અવિરીનો ધર્મ એ સમજે કે ફાળું છું એના કરતાં જ્ઞાન તો ઊંચું છે એવું ક્યારેક એને સમજાય. અને એમ કે મારે આ સ્વરૂપો જાણવું છે તમે જાણો છો તો એને લગભગ પગ ચાલી શકતા નથી બાવડું જાલો અને કદાચ તમે ગિરનાર ઉપર લઈ જાઓ હાલે શક્તિ વિનાનું એ તમને રોકી દે તમે ન ચડી શકો ને ઓને ચડાવી ન શકો. એટલે ધર્મનામે વાદ વિવાદ ઝઘડાઓ નહીં કરવાના ઘરમાં. એનો ધર્મ જ પાડે ભાઈ ભલે હવેલી એ દર્શને જાય. આપણે નિરાકારવાદી હોય સત સનાતન ધર્મના અનુયાયી હોય તો આપણે એ રીતે સત્સંગ કરવો સમજવું જ્ઞાન સમજવું છે ને. ઓમાં સ્વરૂપની અનુભૂતિ નથી, તમારામાં સ્વરૂપની અનુભૂતિ છે. હવે એ જ્ઞાન જ્યારે એને પ્રગટ થાય ત્યારે એટલે જ્ઞાની પુરુષોએ અજ્ઞાની મનુષ્યની રહેણીકરણીમાં કોઈ દિવસ ભેદ ઉત્પન્ન ન કરવો ભલે કરે. આ ભેદ ઉત્પન્ન કર્યો પ્રાણી ખેતીની ભેદ ઉત્પન્ન થાય કોઈ દિવસ ભેદ ન ઉત્પન્ન કરવો.
એટલે આ બધા નામ આપવાથી જીવ કહે છે, કોઈ ઓલું કહે છે, કોઈ કાંઈ કહે છે, પણ લક્ષ્મણ ભગત કહે છે શું? બધું આખું જાળવું શું છે? ગામને ભાદર આગળ તો જમાનામાં કુવાઓ ગરડા નાખ્યા હોય, કુવાઓ હોય, ગામના દરેક માણસો અહીંયાથી બેન દીકરીઓ પાણી ભરતી હોય. બધાની કાંઈક બ્રાહ્મણ હોય, કોઈ મુસલમાન હોય, કોઈ ભલે ને પટેલ હોય, લુવારો હોય, દરજી હોય, બધી દીકરીઓ કોઈ હોવો, બધાની કાંકરીઓ એ કુવામાં જ પડતી જ હોય કે ન પડે? પડે. એટલે બે કાગર ભરી અને હાંડામાં નાખેલા હાંડો ભરાઈ જાય, એ જ માપના હોય. ત્રીજી કાગર ભરી, સીટણી વંકેલી અને માથે ઈંડોણી મૂકી ગાગરને, હાંડોને ગાગર માથે મેલી, સીટણી માથે મૂકીને સરખી સરખી બેન દીકરીઓ પાણી ભરીને ઘરે જાય. પછી જોઈ રસ્તામાં વાતો કરતી જાય, બીજું તે પણ બેડું એમને એમ હોય, એની સુરતા લાગી ગયેલી. બ્રાહ્મણની દીકરી નાકમાં આવ્યું, વળી ગયા, ઘીરી ગયા, પાણી નાખ્યું ગોળામાં, એટલે બ્રાહ્મણનું પાણી. મુસલમાનની દીકરી ઘેરે ગઈ, એના ગોળામાં નાખ્યું એટલે એ મુસલમાનનું પાણી. આપણે એનું પાણી ન પીવાયો, એ આપણા ખૂવાનું છે, એક જ ખૂવાનું છે. આ પાણીમાં કોઈ મુસલમાન નથી, કોઈ હિન્દુ નથી, કાંઈ નથી. તમારી જાતિનો, તમે જે જાતિના છો, જે વાડામાં જન્મ્યા છો અને જે વાડામાં આપણે આવ્યા છીએ, એ વાળાને લઈને એનું પાણી કહેવાય કે આ પટેલનું, આ દરજીનું, આ લુવારનું, આ ક્ષત્રિયનું. એ વાળાને લઈ જાતિનો ભેદ જણાનો છે, ઈશ્વરમાં કોઈ ભેદ નથી. પાણી નિરંજન નિરાકાર છે, જો પાણીને તમે જેવો આકાર દો એવો પકડે. દૂધમાં નાખો એટલે દૂધ બની જાય, કોઈ દવા હોય દવામાં પાણી સ્વરૂપ નાખો એટલે દવા સ્વરૂપ બની જાય, જે જેવું છે એ પાત્રમાં નાખો એટલે એવું બની જાય. પાણીને નિરાકાર કહેવામાં આવ્યું. તમે નાનો પિયાલો લ્યો એટલે એવો આકાર પકડે, લોટામાં નાખો એટલે એવો આકાર પકડે, તપેલામાં નાખો એટલે એવો આકાર પકડે. એ નિરાકાર છે પાણી. એટલે એને જે તમે નામ આપો એને કદું નહીં. એટલે ખીમ સાહેબ કે દુર્દેખન મત જાઓ, પકડો સુતરાની દોરી, કરવા શબ્દ છે મેં, રહો તું દોય સર્વ જોડી. એ આખરા છે આદિ અને આદિના, આજના છે સાહેબ કે પ્રથમ શબ્દ ભયા ઓંકારા, તાંસે ઉપજ્યા નિરંજન ન્યારા, દુજે શબ્દે ઉનુમની ધ્યાના, તાંસે ઉપજ્યા કરમ પિયાના,
ત્યાં છે બધી સુરતા નારી શબ્દમાંથી, સુર એટલે અવાજ, એ શબ્દની ધારામાંથી જે પ્રગટી ને એને સુરતા કહેવાય. સુરતા શબ્દનું, શબ્દ જે છે ને એમાંથી નીકળેલી એ સુરતા. સ્ફુરણ, શબ્દમાંથી જે સ્ફુરણ થાય છે એ સુરતા. અને સ્વયં જ્યોતિ પુરુષ જે પડ્યો છે એમાંથી જે સ્ફુરણ થાય એનું નામ નૂરતા. નકર સુરતા ને નૂરતા એ કોઈ વેદોમાં ને એમાં શબ્દો બે નથી. સુરતા ને નૂરતનો ખેલ નથી. એ આપણી ઘટની અંદર રહેલા તત્વો ગુરુ ને ગોવિંદ નાખે કે સુરતા ગુરુના જ્ઞાનમાં. સુરતાને આપણે ગુરુના જ્ઞાનમાં રાખવી, ગુરુનું જ્ઞાન એટલે મહાપદ એમાં રાખવું. પણ એમાં નૂરતા એ નિર્વાણ. નિર્વાણ પદ રૂપે કોણ છે? જ્યોતિ સ્વરૂપ ગુરુદેવ. એ પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, સ્વયં જ્યોતિ છે. અને આપણામાં બાર અંગનો પ્રાણ એ બાર જ્યોતિર્લિંગ છે, એ જ્યોતિ સ્વરૂપ લિંગ છે. એટલે આપણા હિન્દુસ્તાનમાં મહાદેવના બાર જ્યોતિર્લિંગો છે. આ સોમનાથ એ જ્યોતિર્લિંગ, એ પ્રથમ સોમનાથ. એમાંથી આ સોમ ઉત્પન્ન છે ને એ પ્રથમ જ્યોતિર્લિંગ. એવા બાર જ્યોતિર્લિંગો છે, એ જ્યોતિ સ્વરૂપ, એને નૂર કહેવાય. આપણે એને નૂરતા કીધી. અને આમાં ઇસ્લામ મધ્યમના કોઈ ઓલિયા થઈ ગયા ને એ નૂર દરગાહ પરવારી. આ નૂર દરગાહ પરવારી એ ખાવીને તારી નીચ નીચ ચડે અસવારી, એ નૂર દરગો કીધો. દરગાહ એટલે કબર. આ પાંચ તત્વનો દેહ દરગો કબર છે. એમાં એ ઓલિયો, એમાં સદગુરુ નૂર રૂપે જ્યોતિ સ્વરૂપે રહેલા. બાકી આ કોઈ માથાના વાર ને દાઢીના વાર ને આમ તે એ કોઈ નૂર નથી, કે અલ્લાહનું કોઈ નૂર નથી. નૂર પૂરું તો તમારામાં ખેલી ગયો એ નૂર. અને જે દૂરદેખનમાં જાઓ પકડો સુરતાની દોરી, કરવા શબ્દ છે મેર, રહો તું દોઈશ્વર જોડી. આ બે અક્ષર છે આદિ ને અનાદિને. આદિ એટલે મૂળ, અને એનાથી અનાદિ વ્યાપક રૂપે આ બે શબ્દો ગુરુ અને ગોવિંદ. આદિ અનાદિ મૂળ પુરુષ છે. અને એ મૂળ પુરુષને તમે અક્ષરાદિ અનાદિના અક્ષરાથી તો ઓળખાય. અક્ષર એટલે માયા. પણ આ ગુરુદેવ જે પડ્યા છે ને અક્ષરથી અતીત છે. તમે જો કખ ગખ અક્ષર કહો તો એ અક્ષરમાં નથી. ભલે નામ સ્વરૂપે તમે એને આપ્યું, એ તો પોતાના સ્વરૂપના જ્ઞાનની પહેલી ભૂમિકા છે. ગુરુ સમજાવે છે જો એમાંથી અક્ષર છે એ અક્ષર મટી જાય, અ કાઢી નાખે, ક્ષર દેહ ક્ષર એટલે જડને કાઢી નાખે અને ચેતનમાં આવ્યો જાય, આ તો પહેલી ભૂમિકાનું જ્ઞાન આપવા માટે ગુરુદેવ આ ભૂમિમાં પડ્યા છે. એટલે એને તમને અક્ષર રૂપે આપ્યા છે. એ એના શબ્દ શણગાર છે. ઉપરો અક્ષર માયાનો શણગાર છે. પણ પછી તમને જે ભજન આપ્યું, હે, જે ભજન સમજાયું, શ્વાસોશ્વાસની ગતિ સમજાયું, એમાં આ આખો શબ્દનો શણગાર નીકળી જાય અને અક્ષરાક્ષરી સ્વરૂપ ઓળખાય. કે જેના ઓમ ઊંચા ચડે સોમ સામા મળે છે બીજસાનની માળા, ફેરવો એ બીજસાનની માળા તમારા ઘટભીતરમાં થાય. અજવાળા, અજવાળું એટલે જ્ઞાન, કઈ સૂરજ ન ઉગે જ્ઞાન થાય. આ છે યોગ કા ઘર. યોગ એટલે મળવું. આ જે મને વિસ્મૃતિ હતી મારા સ્વરૂપની થઈ ગઈ હતી એને મને મળ્યા. જીવ અને શિવ બેની એકરૂપ થતા સ્વસ્વરૂપ સ્વહું સ્વરૂપ ઓળખાઈ ગયું. યોગ થયો. નદીને નાવનો જેમ યોગ છે, નદી પ્રવાહ ચાલ્યો જાય માટે નાવ તરે છે, એ બેનો યોગ કહેવાય. એમ જે સ્વરૂપ આપણે ભૂલી ગયા હતા, જેની વિસ્મૃતિ થઈ ગઈ હતી, અને યોગથી રખડતા રજડતા દિવાલો આવે છે, એ પાછું મળ્યું એનું નામ યોગ. યોગ એટલે તમારું મારું મોટાને મળવું એનું નામ યોગ. એકબીજા છૂટા પડી એનું નામ વિયોગ. અને એ બે એની એક ગતિ એનું નામ નિયોગ. અંદર યોગ પીડ્યો છે. એ ની એટલે લઈ જાઉં એ ઠેકાણે, જે સ્વરૂપને ઓળખું એનું નામ નિયોગ. આ યોગ પ્રાપ્ત થયો.
યખરાદી અનાદી ના અખરાતી તો ઓળખાય. આ શબ્દ પાડે સાહેબો તો સત શબ્દ સમજાય. આ શબ્દની પાર તમારું સ્વરૂપ પડ્યું છે, પણ આ બે શબ્દ વિના સત સ્વરૂપ નો ઓળખાય. કારણ હકારથી ઉઠે છે, સકારથી બેહે છે. આ પ્રાણનો ધ્વનિ જેમ નદી ચાલી જતી હોય, ખરખર ખરખર થતું હોય ને, પણ એ તમે નક્કી કરો છો કે નદીને ખબર નથી, એ તો વહે છે. હે, પણ ખરખર ખર ચાલી જાય છે એમ આપણે, એમાંથી સ્વર આવે એમ. આ પ્રાણ આપણામાં ચાલે છે ને, એ સંતોએ એ સ્વરને એમાંથી ઓળખો કે ઉઠે છે ગુરુ તત્વ, એ હકાર છે, હમ રૂપે ઉઠે છે, અને આમાં પાછો બેહે છે ને એ સકાર રૂપે બેહે, એટલે હંસ હંસ જે નથી ઓળખતા ને આ સ્વરૂપને, એનામાં ચાલે. અણજાણે જેને ગુરુ ધારણ કર્યા નથી, ગુરુ સ્વરૂપને જાણ્યું નથી, એનામાં પ્રાણ છે, એ બધામાં હંસ ચાલે છે. હંસ દરેકમાં, પણ એ હંસમાંથી તમારું સ્વરૂપ સંતો બતાવે છે. આ દેહ છે ને એ કાનો અને માત્ર માયા છે. જોઈ કેમ કકાના 36 સ્વર અલ વ્યંજન ક થી જ્ઞ સુધી, હવે એ બધા માથે કાના માત્ર વિના હોય, કોઈનું નામ મોહન હોય, રામજી હોય કે મોહન હોય, અને કાના માત્ર ન હોય તો શું એને મ ન કહેવું? કાના માત્ર કાઢી નાખો, મીંડા કાઢી નાખો, આ બધી માયા. રામજીભાઈ નામ હોય તો ર મ ને જી કેવું? માયા જ્યાં સુધી એના ઉપર નો અક્ષર ઉપર ન આવે ત્યાં સુધી પૂરીપૂરી ગતિ ન થાય. એટલે હંસ તો ચાલતા હતા, આમાં પ્રાણ બે ચાલતા હતા, પણ એમાં દેહરૂપી કાનો અને માત્ર બે ભેયા. સકાર નામ શક્તિમાં, એટલે જુઓ ક પાય કાનો કા, કાનો ને માત્ર, એટલે શબ્દ મને ઉઠવા. કારણ કે બધી માયા જો લાગી જાય સ્વ અવ્યંજને તો શબ્દ બને, નકર શબ્દ નો બને, જ્ઞાન નો બને. એટલે એ સ્વર સ્વર છે, હોર સ્વર છે, અને બધા શબ્દને લાગવા જોઈએ. છે આ બધા મળીને 52 માં આખું જગત ખરું, પણ એ જગતના નિયમ લાગુ નથી પડતો. ઘણી વાર આપણે કીધું કે અમેરિકાના કઈ 60-70 સ્વર હોય તો, રશિયાના ઓછા હોય, જાપાનના વધારે હોય, એ 52 નથી બોલે છે. 52 એ અક્ષર બારો નહીં, પણ તમારો દેહ એ 52 અક્ષરમાં છે. પછી પ્રકૃતિ 14 બ્રહ્માંડ, 39 ત્રણ ગુણ, 42 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 42 10 52 52 કયો ને, એટલે હંસ પ્રાણહૂતિ. પણ એનો પ્રગટાવનારો કોણ, આમાં બોલનારો કોણ? એ જે અક્ષર પ્રાણમાંથી ઉઠે એ બોલે છે 52 ના બોલે ત્યાં સુધી 52 ની અંદર. આ આદિ અને અનાદિના અક્ષર છે, એટલે હંસ એને સૂર્ય બનાવી, પ્રાણ બનાવી, દરેકની પ્રકૃતિમાં એ પડેલા જ છે. કોઈની પ્રકૃતિ આ બે અક્ષર વિના ખાલી નથી. સ્વર ઉઠે એટલે હંગ થાય, બેસે એટલે સકાર થાય, અને દેહ કાનો માત્ર એને લાગે એટલે હં સો હં સો. જો સ્વર ઉઠ્યો ને સોહમનો, એ હંસો હંસે શ્વાસ ઉઠાવો, સોસે જાપ બિઠાવો, હંસો ઉલટ એ સોહમ યોગી જન નિર્ધારો. આ જ્ઞાન કોણ આપે છે? સદગુરુ. તે વિના હંસમાંથી ઉત્પન્ન થતેલો સોહમ તમારું સ્વરૂપ ન ઓળખાય હોય. આ પડ્યું જ છે, તમારું સ્વરૂપ તો એમાં જ છે ને, બોલે તમારું સ્વરૂપ, પણ સ્વરૂપની જાણ પણ નથી કે કેમ ઉઠે છે, એ શબ્દ કેમ બન્યો, અને સ પાંચ કાનો માત્ર એટલે સો, પછી હંસો એમને જોતા કરો જી, હંસો હંસો થઈ ગયું ને ઉલટ. આ વાલ્મીકને નારદે ઉલટા જાપ બતાવ્યા હતા. તમને અત્યારે ગુરુએ જે બતાવ્યા છે ને એ જાપ બતાવ્યા, ઉલટા જાપ કહેવાય, ઉલટ શ્વાસો એ બતાવ્યા. એટલે ખરા છે આદિ અનાદિના અખરાથી તો ઓળખાય, એ સમજ પારે સાહેબો તો સત્સમજે ઓળખે. ત્યાં કોઈ કર્મ ધર્મ કાંઈ છે નહીં. શેઠ સુનકી માય ઈચ્છે પરમહંસના વાસા,
અને કેવો હંસતો બધાય છે એ તમને આ જ્ઞાન મળ્યું એટલે તમે પરમહંસ કહેવાય કે ભગવાધારી આવે એ પરમહંસ ન કહેવાય. કોઈ નહીં, અમે પરમહંસ છું એટલે તું પરમહંસને જાણસ? હંસથી મોટો હંસ જેને હંસને ઉત્પન્ન કર્યો તું જાણસ કે નહીં? અમે પરમહંસ દૈશા છે, અમારો પંથ છે. એટલે ભાઈ પંથને શું કરવું? આ ઘર દૈશા જાણસ ઈશે સુનકી માય પરમહંસ કા વાસા છે નિરાધાર નિર્ગુણ એના કબૂન હોય નાશા એ નાશ રહી તત્વ ગુરુ તત્વ અખંડ મંડલાકાર રૂપે દરેકના ઘટમાં બિરાજી રહ્યું એને જાણો એને સમજો. માટે જો એને ઓળખવો હોય તો કર્મ ભ્રમ કો ભાંગજે, કર્મની ભ્રમણાઓ કાઢી નાખે. કર્મને સાંસારથી પકડાયો નથી. આ હું જગત વેચ્યું ને તમે કયો હાંસો લગાવો લ્યો? આ હું જગત મોટું રચ્યું એને, એટલે કર્મના કોઈ પણ સાંસારથી પકડાયો નથી. માટે કર્મની ભ્રમણા ભાંગી નાખ. એ કર્મથી તો ઉલટું જપ તપ વ્રત નિયમ બધું તમે કર્યું, પુણ્ય મેળવ્યું, પુણ્યનો સમૂહ જથ્થો ભેગો થયો, એને તો એનાથી તમારું સ્વરૂપ ઓળખાણું. જે જાણવું તે જણાઈ ગયું, પછી કર્મ જ ક્યાં છે? આ છે પોતાના પુણ્યના પારીખા સ્વરૂપ ઓળખાઈ. તે તમે ગુપ્ત દાન દેજો સવા સાવું સવા સાને, એ દાન ગુપ્ત કહેવાય. ગુપ્ત દાન દેજો, આમાં શાંતિ તપી સોહમ છે એ તમારો હાથમાં ઓળખી લેજો. આ વૃક્ષરૂપી તો એક જ છે, જો જા વૃક્ષ એટલે જા એ એક જ છે, પણ એમાંથી દ્વાદશ પૈકા ડાળા. પોતે તો એકો આમ એક જ હતો, ડાળા પૈકા એટલે બાર અંગનો પ્રાણ ઉત્પન્ન થયો, એમાંથી દ્વાદશ પૈકા બારા એટલે ડાળા. અનુભવ કરીને જે ઓળખો ને તો સોહમ પદ છે ને એ બાવન થી બારા. આ નિર્વૃત્તિ પરવૃત્તિ પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો, આમાં જીવન મુક્તિ જાણી એ સંતોષ વરને તમે એમ કરો. સંતોષ જેવો આ જગતમાં કોઈ સુખ નથી, અસંતોષ જેવો આ જગતમાં કોઈ દુઃખ કે અગ્નિ નથી. સંતોષથી રહેવું એ કર્મભર્મ ખૂબ આનંદ કર સદગુરુ કી સેવ. સાંજ સમજલે સદગુરુની, પછી અહીંયા અવર નથી કોઈ દેવ, કોઈ બીજો દેવ જ નથી. દેવમાં દેવ તું દેહ દેવલ અને દેવ આયથમાં સિવાય કોઈ દેવ નથી. કર્મભર્મ કો ભાગ દે કર સદગુરુની સેવ. સાંજ સમજલે સદગુરુની, પછી અવર નહીં કોઈ દેવ, દેવ નથી. આ બાહ્યને ભીતર એક તાર ચાલ્યા કરે છે, બાજી સબહદમાં. આ તમારો દેહી જગત બહાર દેખાય છે કે બાજી કહેવાય, એ બધી હદની વાતો છે. હદમાં રામ ન મળે, બેહદ લક્ષ લાગી, પણ હદ ને બેહદ બે વિચારે એ સંત હે વૈરાગી. આનું નામ વૈરાગી પુરુષ. સંસારને સમજે અને સંસારની જ્યાં સીમારો છે ત્યાં સ્વરૂપ પડ્યું છે એને ઓળખે, એનું નામ સંત વૈરાગી કહેવાય. હદ મર્યાદા બેહદ કી બેહદ યોગ પસારા, હદ બેહદ કી ગતિ લે નહીં તો કોઈ સંત છે પ્યારા. આ ગુરુ તત્વ બાહિર ભીતર એકતા રહે. બહાર જુઓ ને એમાં અપ્રગટ રૂપે ચેતન, એ તમારામાંથી પ્રાગટ થયેલું ચેતન, તમારી દ્રષ્ટિ ખુલી તો એ સૃષ્ટિ દેખાણી, એ સૃષ્ટિનું સર્જનહાર તમારામાં છે, એને રચી. એટલે આપણે બંગલો બનાવી તો આપણે ન રહી, મોટો સારો લાખો રૂપિયાનો બનાવ્યો હોય કાંઈ પરબારો ભારે ન દેવાય. અને આ તો કદાચ જીવને દીધો છે, પણ એ તો પચાવી પડ્યો છે, હવે નીકળતો નથી. આવ્યો છે મેતા દીકરો ધંધો કરવા, પોતાનું માની આ તો મારું છે. આવ્યો છે વણજ કરવા, વેપાર કરવા આવ્યો છે, અને ધણી થઈ બેઠો જીવ. જો જીવ શિવ બની જાય, જીવ આત્મા બની જાય તો કુદરત કે છે તારું છે, જા બધું તારું. પણ સમજાવી ના કેમાં મારું મારું, સમજીને આ જગત આખું તારું, જા ઉભો કર એ માયા, જે જગત તને દેખાય નો ભોગવટો કર. સમજાવી ના નહીં, તું જીવ છો, અજ્ઞાનતા છે એમાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થાય, અજ્ઞાન હટાઈ જાય, અંધકાર મટી જાય, મોહરાત્રિ એની વહી જાય, અને હું આત્મા છું એવું જો દ્રઢતા થઈ જાય તો જગત આખું તારું છે. નરસિંહ મહેતા કહે છે.
અને બાહિર ભીતર એક તારે રમતા રામ કબીર ખીમકીએ, બાહિર ભીતર એક તારે રમતા રામ કબીર ખીમકી, આ ખલક ભર્યા સન્મુખ સામે હતી. હવે આ તત્વને જાણો, આ વચનને ઓળખો તો કોઈ અધિકારી થઈ ગયો. નું કીધું ગંગા સતી અને બ્રહ્માંડિક લાગે પાય. આ બાવા બાળકના કોઈ વચન બુજે પણ પછી દિલની વાતો ન દઈ દુજે. કોઈ આવા પ્રેમીઓ મળે તો એના પ્રેમને પૂજે અને સાચ પકડ્યું છે ને તો આમાંથી રસ્તો સૂજે. બાકી રસ્તાઓ બંધ છે કર્મ માર્ગના. જેને સદગ્રહ્યું, સત બુજ્યું, સત જાણ્યું એ ઈ પંથે પડી ગયો છે, એનો પંથ ના અટકે. એ તો નિશાને જે ગુરુ એ બતાવ્યું ત્યાં જવાનો જ. બ્રહ્માથી ઉત્પન્ન થયેલો જીવ બ્રહ્મને મળવાનો જ. સાચવાળાને આ રસ્તો સુધી. બાકી તો ઘણાય ઓલા પંથીઓ અટકી ગયા છે અને જ્યાં ગતિ કરી નથી ત્યાં ક્યાં ચાલવાનું છે? અટકી ગયેલા પડ્યા, આ અટકે નહીં, ગતિ ચાલુ છે. એટલે બાવા બાળકના કોઈ વચન બૂજે, દિલની વાત આ ન દઈ દૂજે. કોઈ આવા પ્રેમીઓ મળે એના પ્રેમને પૂજે અને સાચવાળાને આમાંથી રસ્તો પૂજે. હવે હું આ જુગના જીવનને હવે
એ જુગનું જીવન એટલે પ્રાણાત્મા, આપણા દેહનું જીવન શું કે આપણો પ્રાણ, એટલે પ્રાણનો પ્રગટાવનારો, જીવનનો આપનારો તો સદગુરુ છે. એને હું જોઉં છું કે ક્યાંક યોજાય નહીં, માન માન મળ્યો છે. હે સ્વરૂપની ઓળખા આ મનુષ્ય જન્મમાં માન માન થઈ ગઈ છે. અને કહે છે હું એ જીગના જુગના જીવનને હાલું જોતી સુરતા જોયા કરે છે, સુરતા રૂપિયા દે. એને સમજવા મેં ઘણા જોયા પુસ્તક પાના પોથી, ઘણા સાંભળ્યા, ઘણા વાંચ્યા, શ્રવણ કર્યું, મનન કર્યું, પણ કાંઈ અર્થ થયો નહીં. જ્યારે મને એવા સદગુરુ મળ્યા, એની ગતિના જાણનારા, વચનના વિવેકી, ત્યારે આ વસ્તુ વખાણી. જુગના જીવનને હાલું જોતી મને પદ મળી ગયું, એટલે હું જોતો જોતો હાલું છું. ઘણા જોયા પુસ્તક પાના પોતી, પણ જ્યારે દિલ દરિયામાં મેં ડૂબકી મારી, તય ઈ કાયામાંથી આ મોતી લીધા ગો. દિલ ખરેખર આ દિલ, દિલ કંઈથી દિલ, પ્રાણ પ્રાણ તમારા સ્વરૂપ શબ્દનું દિલ છે. દિલ એટલે આ કોઈ હાડકું નથી, એમાં કોઈ લોહી નથી, હાડકું નથી, એ તો બધા પ્રાણને લઈને છે. આમાં ખાવું, હાથ કામ કરે, પગ કરે, આ એક બાકી બધા પ્રાણને આધારે કામ કરે. પ્રાણનો પ્રગટાવનાર હોયલો પીડ્યો છે, એટલે એ દિલ દરિયામાં આ પ્રાણની રમતમાં જ્યારે આવ્યો, એ દરિયામાં દરેક મારા એ સૂર્યચંદ્ર દિલ તો ચાલે જ છે, એની અંદર શબ્દ સ્વરૂપ પડ્યું છે, એમાં એ મોતી પડ્યું છે. એ દિલ દરિયો પવન પ્રાણ એ એમાં ડૂબકી મારી, એટલે એ મોતી મેં લીધા ગો. આવા બાળકના વચન બુજે, દિલની વાતો ના દઈ દૂજે, એ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, અને આ સાચવાળાને આમાંથી રસ્તો વળી આ સાધન જો તમને મળી ગયું તો કરે જો દિલના ને ભારે ભક્તિ કરે જો આ દિલના ને ભારે નામ વાળા ને તો ન આવે રે ન આવે રે a
આ સાધન જો આવી જાય, કોઈ પૂર્વનો અંશ હોય ને ખાતું ખોલાય બેંકમાં, સદગુરુની બેંકમાં જો ખાતું ખોલાઈ ગયું ને તો વ્યાજ સહિત મળી જાય. અવિનાશીની સાધના આવે, અવિનાશી તત્વ કે વિનાશ જેનો નાશ નથી એ તત્વ રૂપ તમારું સ્વરૂપ પડ્યું છે. તો લાભ લક્ષ્મી જે કયો ને, અવિનાશીની સાધના આવે તો લાભ ને લક્ષ્મી એ ઘરમાં બેઠા આવે. આપણું અસલ વતન છે, આપણું ઘર છે, એમાંથી આ એ ભૂમિમાંથી જન્મ છે, એમાંથી આવ્યો છે. પણ જો ભક્તિ કરે દિલને ભાવે તો નામવાળાને તૂટો ન આવે. કોઈ દિવસ ભક્તિના ભાવમાં ભિખારી વેડા કરવા નહીં. તું જગતનો સાહ છો, ગજ્જન ગોધન ગજ્જન ઓર રતનધન, અને આ છે રતનધન ઓન ખાણ. સંતોષ રાખ, એ મારે સાહનો સાહ છો. દેવાવારો સમૃદ્ધ છે, દેવાવારો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. તમે નક્કી કર્યો ભિખારી છે, દુબળો છે. જગતનો પાલક છે, અનંત બ્રહ્માંડનો સ્વામી છે. આ જગત માયા એની છે, એના સ્વરૂપમાં વ્યાજ જાય તો જગત તમારી માયા છે. તમે ભોગવટો કરો, પણ કર્મકાંડને ઉપાસના કરીને મને આમ દે, લાભ દે, લક્ષ્મી દે એવી ક્રિયાઓ કરાવતા નહીં. હવે એ ભિખારી રહ્યા છે બધા કર્મકાંડ ઉપાસનાના. માટે તમે દેવ બની ગયા છો 33 માઇલા, મનુષ્ય નથી. તો કેટલા ભાઈ ઓહો અપૂરું કર ને આમાં પાંચા સાતા નવા બારા એ 33 કોટે દેહ છે. મનુજન્મ મળે એટલે 5 તત્વ હોય કે ન હોય, તમારે આ 5 તત્વ હોય દેહ માં ન હોય. એમાં
એની આખી વાણી છે, ગાય છે ઘણા ખરા, કે આ 15 કરોડ ની મંડલી લઈ રાજા ક્યાં રાજા પેલા થયા, પ્રહલાદ હુઆ તૈયાર મંડળાજે ને માર્યા, એમ 10 કરોડ ના મન ડગી ગયા, 5 પોચા નિર્વાણ છે મંડળાજે ને માર્યા. એટલે મન ડગી ગયા છે ને, 10 કર્મેન્દ્રિય ને જ્ઞાનેન્દ્રિય, એ મન ડગી ગયું. અત્યારે તમારું કર્મેન્દ્રિય ને જ્ઞાનેન્દ્રિય જુદું છે, ઓલું ડગી ગયું હતું, પણ આ 5 તત્વો તો એ ભેગા ભેગા બધું જન્મ મળે હતું. એટલે 5, 15 માંથી 10 કર્મેન્દ્રિયો ને જ્ઞાનેન્દ્રિયો અત્યારના ઓલા આપણું મનુ જીવન હોય ત્યારે, અને એ કર્મની થિયરીને લઈ અત્યારે જુદું હોય, એ ડગી જાય. પણ આ પૃથ્વી તત્વ, પાણી, તેજ, આકાશ, વાયુ, 5 તત્વનું શરીર, એ તો ઈ નહી. 15 કરોડમાંથી 5 દહના મન ડગી ગયા, 5 નિર્વાણ 5 પહોંચ્યા, અત્યારે 5 તત્વ આપણી પાસે છે. પછી હાતા, એટલે કેટલા કરોડની મન લીધી, 21 કરોડની. 21 કરોડની મન લઈ રાજા પ્રહલાદ, પછી આવે બળી રાજા. 21 કરોડની લઈ રાજા બળ હુઆ હોશિયાર, કે મનરાજને માર્યા. 14 કરોડના મન ડગી ગયા, 7 પહોંચ્યા નિર્વાણ, મનરાજને માર્યા. એટલે 14 ના ડગી ગયા મન, એટલે આ 14 બ્રહ્માંડ સુધી છે, અહીંયાથી ડગી ગયા એ બધા. અને હાથ શું તમારા જ્ઞાનની ભૂમિકા છે, મૂલાધાર, ઉત્પત્તિ, નાભી, હૃદય, કંઠ, ભ્રગુટી, આ હાથે મનુજન્મ મુજબ લઈ ના આવી. ઓલા 14 બ્રહ્માંડમાં જે જ્ઞાન હતું એ ડગી જાય અત્યારે. અહીંયા ઓલા અવતારમાં કંઈક બીજું હોય તો અત્યારે કંઈક બીજું હોય, એ બધા ડગી ગયા. અત્યારે 7 શૂન એ નિર્વાણ, ત્રીજામાં 9, 18 ને 9, 27. 47 કરોડની મંડલી લઈ રાજા હરિચંદ્ર હુઆ હોશિયાર, કે મલરાજેને માર્યા. હરિચંદ્ર સત્યવાદી નહીં, સત. કેટલા કરોડની મંડલી, 47 કરોડની. એમાં 18 ના મન ડગી ગયા, 9 પહોંચ્યા નિર્વાણ. 18 એટલે આધાર ભૂમિકાનો દેહ, 14 બ્રહ્માંડ, મન, બુદ્ધિ, ચિત્ત ને અંતકર, 18 ડગી જાય. પણ આ 9 ઇન્દ્રિયોનો મનુષ્યમાં 9 ઇન્દ્રિયો ન ડગે, એ નહીં. એ તો 9 એ 9, 10માં બતાવ, 10માં ઓળખાણ, એ મનુજન્મમાં નિર્વાણ. આ 18 ભૂમિકાનું જ્ઞાન જુદું હોય, પણ આ 9 તો એની, એ મનુજન્મ મળે આપણને. એમ 5, 7, 9 અને 12.